નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સુપ્રભાત આજનો આપનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓ સાથે આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીમાં કાવ્ય ચાર તને ઓળખું છું માં તેના વિશે અભ્યાસ કરવાનો છે જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર સોળ ઉપર આપવામાં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો તને ઓળખું છું મા તો સૌથી પહેલાં આપણે આ કાવ્યની પ્રસ્તાવના જોઈશું એટલે કે આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે તે ત્યાર પછી આપણે કાવ્યના કવિ મનોહર ત્રિવેદી વિશેનો તેમનો પરિચય મેળવીશું ત્યાર પછી કાવ્યનું ગાન કરીશું કાવ્યની સમજૂતી કરીશું ત્યાર પછી શબ્દ સમજૂતી અને અભ્યાસ અને સ્વાધ્યાય પણ આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતની અંદર કાવ્યનું જે નામ છે તને ઓળખું છું માં મા શબ્દ બોલતા જ આપણને કંઈક અલગ જ અનુભૂતિ થતી હોય છે અને આ કાવ્ય એક ઉર્મી ગીત છે તો અહીં કવિએ આ કાવ્ય માને સંબોધીને લખેલું છે કે મા હું તને ઓળખું છું અને આ કાવ્યની અંદર માતૃ મહિમાનું ગાન કરવામાં આવ્યું છે અહીં આ કાવ્યની અંદર કવિએ માતાના ઋણનો સ્વીકાર કર્યો છે અને આપણને ખબર છે કે માની તોલે દુનિયામાં કોઈ આવી શકતું નથી એક માતાનો દરજ્જો ભગવાન કરતાં પણ વિશેષ માનવામાં આવે છે તો અહીંયા આગળ આ ઉર્મી ગીતની અંદર કવિએ એક આગવી શૈલીમાં માતૃ મહિમાનું વર્ણન કરેલું છે કે માં પોતે ઘણી બધી પીડાઓ સહન કરી યાતનાઓ સહન કરીને પોતાના બાળક માટે એ કાંઈ પણ કરી શકવા માટે સક્ષમ હોય છે અને આ કાવ્યની અંદર કવિએ માતાના સ્મરણને તીરથ કહીને તેની પ્રદક્ષિણા કરી છે કે માતાનું તમે સ્મરણ કરો એટલે તમને જગતમાં બધું જ મળી ગયું છે એવો અનુભવ તમને થાય છે તો શરૂઆતની અંદર વિદ્યાર્થી મિત્રો આ કાવ્યની પ્રસ્તાવના હતી અને હવે આપણે કાવ્યના જે કવિ છે તેનો પરિચય મેળવીશું કાવ્યના કવિ છે મનોહર ત્રિવેદી તેમનો જન્મ ચાર ચાર ઓગણીસો ને ચુમ્માલીસમાં થયો છે કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ છે અને તેઓ ઢસા જંક્શનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયેલા છે મોસું જણું છુટ્ટી મૂકી વીજ અને મિતવા તેમના કાવ્ય સંગ્રહો છે બાળ સાહિત્યની અંદર પણ તેમણે પોતાનું નોંધપાત્ર પ્રદાન આપેલું છે ગજવામાં ગામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે તેમજ નથી નામે એક નવલકથા પણ એમને લખેલી છે કે જે નવલકથાનું નામ છે નથી ઘણા બધા પુસ્તકો પણ એમને લખેલા છે તો આ મનોહર ત્રિવેદીનો પરિચય છે અને હવે આપણે કાવ્યનું ગાન કરીશું અને ત્યાર પછી આપણે કાવ્યની શરૂઆત શનિ સમજૂતી આપણે મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આ કાવ્યનું ગાન કરી શકો છો તમને આવડે તેવા રાગ સાથે તમે આ કાવ્યનું ગાન કરી શકો છો તને ઓળખું છું માં તને ઓળખું છું ઓળખું છું માં सरे अचानक होठे थी बस एकेण ते खम्मा सरे अचानक होठे थी बस एक भेण ते खम्मा कहता पापण नहीं खरे खरेलासु कममा कहता पापड़े पर थी नहीं खरेला आंसू घर ने खोड़ी एकल वायु वरिसे छे चोमा मडे मड़े लहर की हाउ भले हूं लोझरता मरेगमा मड़े लहर के हाऊ भले हो लो झरता मारग मने उड़ खो तने मने उड़ खो छो मने उड़ पेठे चावे के हड़ से ले कोई फेके दरिणा पेठी चावे के हड़े से ले कोई फेंके पग पर उभो था उफरि तारे मम ताना टेके पग परि उभो था उफरी तारे ममतानाटे दसे तेरवे अडे ने पीडा चोथा ते पळे भरे म दसे तेरवा अडे ने पीडा चोथाति पडे भरे मा। तने ओ चो मा तन ओडो तने मन ओखो चो मा तनि ओखो चो मा ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જ માને આમ સદા यजमाने आमे सदाना पामे स्मरण स्मरणे तीर्थ तारी एम करू परिकम्मा स्मरण स्मरणे तारि ती, तारी एम करू परिकम्मा तने ओ मा तनि मा सर अचे ति बणते खम्मा सर अचनक ठे ति बस् बेण ते खम्मा तने ओड़ तनि ओखो जो मा तनि ओखो जो म તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કાવ્યનું સરસ મજાનું ગાન કર્યું અને હવે આપણે કાવ્યની સમજૂતી મેળવવાની છે